સજ્જનો નરકનું બારું માને છે, પરંતુ આજકાલ આ દારૂએ હરવા ફરવા માટે નવા નવા રસ્તાઓ અપનાવ્યા છે. તમે માનશો કે દારૂ માત્ર બોટલમાં જ હરે ફરે છે, પરંતુ એવું નથી. ગુજરાતની આ ત્રણ તસવીરો જુઓ અને તમે જ નક્કી કરો કે ગુજરાતમાં દારૂ ક્યાં ક્યાં અને કેવી રીતે ફરી રહ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ત્રણેય દ્રશ્યો રાજ્યમાં દારૂબંધીના ધજ્જિયા ઉડાવવા માટે કાફી છે. હપ્તાખોર પોલીસ સ્માર્ટ હોવાનો ભલે ડોળ કરતી હોય, પરંતુ બુટલેગરો પોલીસ કરતા વધારે સ્માર્ટ બનતા જાય છે. પોલીસની વધારે પડતી હપ્તાખોરીથી બચવા બુટલેગરો રાજ્યમાં દારૂની હેરાફેરી કરવા માટે અવનવા રસ્તા અપનાવતા જાય છે. ક્યાંક લક્ઝરી બસ દ્વારા દારૂ ઘુસાડાઈ રહ્યો છે, તો ક્યાંક બોલેરો દ્વારા દેશી વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે. તો એથી વધારે સ્માર્ટ બુટલેગરો ડીઝલ અને પેટ્રોલના ટેન્કરમાં દારૂનું પરિવહન કરી રહ્યા છે. ટૂંકમાં રાજ્યમાં દારૂનું સ્થળાંતર કરવા માટે બુટલેગરો કોઈ વિકલ્પ બાકી રાખવા માંગતા નથી, કેમ કે તેમને નૈતિક રીતે પોલીસની બીક નથી. તેમને પોતાનો માલ પકડાવવાના કારણે આર્થિક નુકસાનીનો ડર છે. બુટલેગરો હવે નવા નવા કિમિયા અપનાવે છે. એમાં જનરલી પોલીસ ચેકિંગમાં હોય ત્યારે ટેન્કર નીકળે તો જનરલી ટેન્કરમાં ડીઝલ કે પેટ્રોલ હશે, જે જરૂરિયાતવાળી જગ્યાએ સમયસર પહોંચી જાય, એટલે એનો દુરુપયોગ કરી અને આ લોકો હવે ટેન્કરમાં પણ વિદેશી દારૂ મોકલવાની કિમિયો અપનાવેલો છે. પોલીસ સાથે સેટિંગ ગોઠવવાથી બહાર રહેલા કેટલાક બુટલેગરો પોલીસથી બચવા દારૂની ખેપ માટે નિત નવી રીત રસમો અપનાવતા જાય છે, અને પોલીસ પણ આવા જ બુટલેગરોને પકડવા માટે વધારે સતર્કતા દાખવે છે. અરવલ્લી પોલીસની સતર્કતાને કારણે પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરનારા બુટલેગરો બેનકાબ થઈ ગયા હતા. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા નામડા ગામ પાસેથી પસાર થઈ રહેલી એમ્બ્યુલન્સ લખેલી એક બોલેરો ગાડીને પોલીસે રોકી હતી. એમ્બ્યુલન્સ લખેલી ગાડીની પોલીસ દ્વારા તપાસ કરાતા તેમાંથી કોઈ દર્દી તો ન મળી આવ્યો, પરંતુ વિદેશી દારૂની 750 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ગાડી સહિત વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જો કે પોલીસ કશું સમજે તે પહેલા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે દારૂની ખેપમાં ઝડપાયેલું આ વાહન એમ્બ્યુલન્સ તરીકે ક્યાંય સેવા આપતું ન હતું, પરંતુ દારૂની ખેપ મારતા પોલીસની નજરથી બચવા બોલેરો પર એમ્બ્યુલન્સનું નામાંકરણ કરી દેવામાં આવ્યું હતું. વાહન ચેકિંગમાં હતી તે સમય દરમિયાન આરજે ફોર્ટીન પીડી 9074 નંબરની એક એમ્બ્યુલન્સ ગાડી શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા પોલીસે તેને ચેક કરવા માટે ઊભી રાખી. એ સાથે જ ગાડીમાંથી બંને સમ ઉતરીને નાસવા લાગેલા અને પોલીસને શંકા જણાતા તેમણે એમ્બ્યુલન્સ ગાડી ચેક કરતા તેમાંથી 44,000 દારૂનો મુદ્દામાલ મળી આવેલો. ગાડીની કિંમત સાથે 4,40,000 પ્રોહીનો કેસ કરવામાં શામળાજી પોલીસને સફળતા મળી છે. આ પહેલા બનાસકાંઠા જિલ્લાના થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્રણ બેગમાંથી વિદેશી દારૂની 108 બોટલો ઝડપાઈ હતી. તો બીજી તરફ વલસાડ જિલ્લાના વાપીમાંથી ડીઝલ પેટ્રોલના ટેન્કરમાંથી 7,20,000 દારૂ ઝડપાયો હતો. ટેન્કરની અંદરથી ચોરખાના બનાવેલા હતા, જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરવામાં આવ્યો હતો. ત્યારે એમ્બ્યુલન્સના ઓઠા હેઠળ દારૂની કરાતી આ હેરાફેરીએ પોલીસને વિચારતા કરી દીધા છે. તસ્લીમ સુથાર, વીટીવી ન્યૂઝ.